અને એ લગભગ અઠાણું નવ્વાણું વર્ષે વિદાય લીધી પણ એ સવારના ઉઠીને સુરત સામુ જોઈને બ્રિટનની રાણી માટે પ્રાર્થના કરતા આટલો બધો એનો અહોભાવ હતો ત્યારે મને લાગતું કે આવા ભક્તો હોય હવે ખબર પડી કે આનાથી એ મોટા ભક્તો હોય આ તો કાંઈ નથી સાહેબ તો મને એ પણ ફાયદો થયો અને નાટકમાં ભાગ લેવાનો થયો લેખનમાં ભાગ લેવાનો થયો બહુ વર્ષો પહેલાં લેડીઝ ક્લબની અંદર જ્યારે એ નાટક ભજવાણું મહાનાયક કદાચ ત્યારે એની પૂર્વ ભૂમિકા બાંધવાનો પણ મને લાવો મળ્યો અને લગભગ દરેક નાટકની અંદર મને જોડાવાનું મળે છે એટલે આજે આ અહીંયા બોલવા માટે હું અધિકૃત વ્યક્તિ છું મેં હમણાં કહ્યું એમ અધિકારો પણ આપણે જ આપણા એસ્ટાબ્લિશ કરવા કારણ કે મારે એવા રાજાની વાત કરવાની છે કે જે રાજાએ રાજાશાહીમાં લોકશાહીને જીવી બતાવી હતી આશ્ચર્ય થાય કેમ આશ્ચર્ય થાય મારા દાદા હતા એ સ્વતંત્ર થયા એનાથી ખુશી નહોતા થયા એને બહુ દુઃખ થયું હતું ત્યારે મને બહુ ખરાબ લાગતું કે સ્વતંત્ર થયા એને સારું નથી લાગતું અત્યારે મને થોડાક દાદા સાચા લાગે છે હવે થોડાક વખતથી તો બહુ લાગે છે એનું કારણ એ છે કે એમને બ્રિટનની રાણી પ્રત્યે બહુ અહોભાવ હતો અને એ લગભગ અઠાણું નવ્વાણું વર્ષે વિદાય લીધી પણ એ સવારના ઉઠીને સુરત સામુ જોઈને બ્રિટનની રાણી માટે પ્રાર્થના કરતા આટલો બધો એનો અહોભાવ હતો ત્યારે મને લાગતું કે આવા ભક્તો હોય હવે ખબર પડી કે આનાથી એ મોટા ભક્તો હોય આ તો કાંઈ નથી સાહેબ પણ એ રાજાશાહીના કેમ ચાહક હતા એનો જવાબ આ પુસ્તકમાંથી મળે છે આવા રાજાઓમાંથી મળે છે રાજુએ બહુ સાચવીને બે નામ સરસ લીધા છે ભાવનગર સાથે અત્યારના મારો કર્મનો નાતો છે અને રાજકોટ સાથે જન્મનો નાતો છે ગોંડલ પાસેથી રોજ પસાર થઉં છું અને આજે પણ જે બે રાજાઓના ઉદાહરણ અપાય એ બે રાજાઓમાં ભગવતસિંહજીનું નામ મોટું છે અમે તો શિક્ષક છીએ અને ચીકણા શિક્ષક છીએ એટલે કોઈ શબ્દ પ્રયોગ કરે તો આશ્ચર્ય થાય આ પુસ્તક ઉપર રસોઈ જોયું જ્યારે ત્યારે વિચાર થયો કે ચેક કરવું પડે કે આ રસોઈ છે કે નહીં કેમાં ચેક કરશો તો કે ભગવદ્ મંડળમાં ચેક કરો જવાબ મળે તરત જ હવે તમે વિચાર કરો સાહેબ રાજાએ આટલા બધા શબ્દકોષની ચિંતા કરવાની શું જરૂર હતી પણ આ પુસ્તકમાં છે કે પોતાની રૈયત સાથે વાતચીત કરતા કરતા જો પોતે નવો શબ્દ સાંભળે તો તાત્કાલિક લખી લે ભરતભાઈ એવું પણ લખ્યું છે કે લખવા માટેનો કાગળ ન મળે તો પોતાના અંગરખા ઉપર બાજુમાંથી કોલસો લઈને લખી લે અને ઘરે આવીને એટલે મહેલ ઉપર આવીને એ પોતે ઠપકાવી લે આ ભગવતસિંહજી અને એના માટેનું આ નાટકનું પુસ્તક ભૂપ ભાનુ સમ હોય સમાન હોવા જોઈએ તુલસીદાસજીને ત્યારે તો ભગવતસિંહ નહોતા પણ એને એ વેટાણે ધારણા કરીશ હું તો એવું માનું સાબુદ્દીનભાઈ કે તુલસીદાસજીનો એટલું મોટું ભવિષ્યવાણી હતી કે આવો એક રાજા હશે થશે ચિંતા ન કરતા અને એ રાજા એટલે કેટલો મોટો રાજા સાહેબ મારે પુસ્તક વિશે વિશેષ વાત કરવી નથી કારણ કે નાટક છે એને મલ્ટીમીડિયામાં જુઓ તો જ તમને ખ્યાલ આવે પણ આમની પ્રસ્તાવના સચ્ચિદાનંદજીએ લખી છે તમે જુઓ બંને પુસ્તકોની પ્રસ્તાવના ધુરંધર લોકોએ લખી છે સંતોની દુનિયામાં કોઈ રાજાશાહીથી જીવતો માણસ હોય તો એ સંતનું નામ સચ્ચિદાનંદજી છે સચ્ચાઈથી જીવનારો ભગવતસિંહજી વિશે એ જ લખી શકે કારણ કે આજે બીજા સંતોને જ્યારે તમારે કેસ ચલાવવા પડે છે કોર્ટમાં પૂરવા પડે છે અને પછી તોય લોકો જેલની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે જબરી પ્રજા છે હે ત્યારે એવા સંત કે જે સચ્ચિદાનંદજીએ એની ટૂંકી પણ એટલી મસ્ત પ્રસ્તાવના લખી છે કદાચ એ પ્રવીણભાઈને લઈને એમનો પાક્કો એપ્રોચ થયો હશે એટલે આમની પ્રસ્તાવના જ એવી છે કે એના માટે તમે પુસ્તક ખરીદજો બે કારણ ભગવતસિંહજી માટે અને સચ્ચિદાનંદજી માટે એ પ્રસ્તાવના તમે વાંચો તો પુસ્તક જરૂરી નથી પણ એ પ્રસ્તાવનાને આટમારે એવી રીતે અંદરના દૃશ્યોને ભરતભાઈએ પેંડાઉન કર્યા છે હવે તમે સમજજો સાહેબ રાજા જીવે ને એનું નાટક લખવું બહુ અઘરું છે સાહેબ એક તો રાજા કોઈ દી સીધી લીટીમાં જીવ્યા જ નથી ભગવતસિંહજીથી લઈને અત્યાર સુધી ક્યાંય તમે સીધી લીટીનો રાજા બતાવો એ ક્યારે વનમાં ભાગી જાય ને ક્યારે શિકાર કર્યા વગર પાછો આવતો રહે ખબર જ ન પડે નીકળ્યો હોય સ્વીકાર કરવા કોકનો રસ્તામાં ત્રણ ચાર ને હડફેટે લેતો જાય એવો રાજા હોય છે ને અનુભવ આપણને બધાને પણ તેમ છતાં જેણે એકદમ મેં કહ્યું એના મારી પાસે ઉદાહરણો છે કે કેમ લોકશાહી રીતે કે આટલી બધી મોટરકાર હતી એમની પાસે મોટર મોટરકાર હતી પણ એને બગીમાં જવાનો શોખ અને બગીમાં જવાનું એટલું નહીં સાહેબ સમજજો તમે એ ઘોડાની બગીમાં બેસીને નીકળે જેથી કરીને ફેસ ટુ ફેસ પ્રજાને મળી શકે જરૂર પડે ત્યાં ઊભા રહી જઈ શકે ને ઉતરીને વાત કરી શકે ત્યારે હા કમાન્ડો નહીં હોય શું હશે શું આ કમાન્ડોનો જન્મ ક્યાંથી થયો કોઈ એના વિશે રિસર્ચ કરવા જેવું છે ત્યારે એમને ઉતરી જાય અને પ્રજાની સાથે વાત કરવા માંડે એટલે સરળતા માટે થઈને એ કામ કરે પણ એ બગી પોતાનો વપરાશ પૂરો થઈ જાય પછી કોઈને લગ્ન સમારંભ માટે જોતી હોય તો એ ભાડે પણ આપે હાળું આ અત્યારે કોઈક શીખે તો સારું આપણને સોળસો કરોડનું વિમાન કોઈ ભાડે આપે તો મજા આવે કેટલી જમાવાનું છે ભલે આપણને ભાડું પોસાય નહીં એટલે આપણે ન લઈએ એ આપણે જુદી વાત છે આખી પણ એ બગી એક રસ્તા ઉપરથી નીકળી નીકળી અને સામેથી કોઈ એક ગાડી આવતી હતી ટ્રક આવતી હતી એને ઠોકર વાગી ઠોકર વાગીને બગી પડી ગઈ રાજા પોતે ફંગોળાઈ ગયા પોતે ફંગોળાઈ ગયા જાણવા મળ્યું કે એ ટ્રકનો ચાલક ડ્રાઈવર હતો એ ડ્રાઈવર તો મુસ્લિમ હતો અને એ મુસ્લિમ હતો એટલે તો વધુ પાછી સેન્સિટિવ વસ્તુ બને અને આજુબાજુથી બધા દોડી આવ્યા અને હજી પહેલાં ડ્રાઈવરને કાંઈ કે પહેલાં મહારાજાએ બહાર આવીને કહ્યું દોષ એનો નથી એને જવા દો કાલે દરબારમાં લઈ આવજો જો સાહેબ આ આ જે ગૌરવ કહીએ ને પ્રજા પ્રત્યેનું ગૌરવ એ રાજાનું કેવું કે અત્યારે કંઈ નહીં કાલે લઈ આવજો ખબર હોય કે આ પાછો કાલે આવે આપણને તો ખબર હોય કે આ નીકળી જ જશે અહીંથી બારોબાર અને ત્રણ ચાર જણા લઈ જશે ને જેલમાં પહોંચી જશે ને પછી જેલમાં આપણે દરોડો પાડવો પડશે કે ત્યાં શું ચાલે છે અત્યારે બીજે દિવસે આવ્યા ત્યારે એણે એમ કહ્યું કે એમાં દોષ મારી બગીના ચાલકનો હતો આમનો કોઈ દોષ નહોતો માટે એને આદર સાથે પરત કરો એમને જે કાંઈ તકલીફ પડી હોય કે જે કાંઈ ભંગતોડ થઈ હોય એનું પેમેન્ટ કરો